नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। જોઈએ આજના સમાચાર। શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કરને પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા, ખાસ કાર્યક્રમ યોજાયો। શ્રી પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે હમીસર તળાવ પાસે આવેલ તેમની પ્રતિમાને પુણ્યતિથિ નિમિત્તે હારારોપણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ ઠક્કરના કચ્છના ઉત્કર્ષ માટેના કાર્યોને યાદ કરાયા હતા। આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં ઉર્મિશ સચદેએ સ્વાગત પ્રવચન કરેલ અને પ્રેમજીભાઈના તૈલચિત્રને તથા તેમની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલ અને બે વિદ્યાર્થીઓને રૂપિયા 15,000ની દરેકને સ્કોલરશીપ આપવામાં આવી હતી। સમગ્ર બાબતે એડવોકેટ અને સામાજિક અગ્રણી શંકરભાઈ સચદેએ જણાવ્યું કે કચ્છના સર્વમાન્ય લોક નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી, એમણે સમગ્ર ગુજરાત રાજ્યની અને ખાસ કરીને કચ્છ જિલ્લાની જે અનન્ય સેવાઓ કરી છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે એમની પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજવામાં આવે છે। એ 1965ની ચૂંટણીમાં કચ્છ કોંગ્રેસે લોકસભાની બેઠક ગુમાવી, તે વખતે વિધાનસભાની 5 બેઠકો હતી, 5-5 બેઠકો ગુમાવી અને 2 મહિના પછી માંડવીની પેટા ચૂંટણી થઈ, એમાં પણ કોંગ્રેસનો પરાજય થયો। આમ 1962ની ચૂંટણીમાં લોકો મજાકમાં કહે છે કે કોંગ્રેસનો 125% પરાજય થયો। એ સંજોગોમાં ગુજરાત કોંગ્રેસે કચ્છ કોંગ્રેસને પુનઃ બેઠી કરવાની જવાબદારી પ્રેમજીભાઈને સોંપી। એ કોંગ્રેસની સાથે સાથે કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, તો એ બેંકને પુનર્જીવિત કરવા માટે બેંકે એમની ચેરમેન તરીકે પસંદગી કરી અને શનિ રવિ દરેક તાલુકામાં વારાફરતી જવું, 2 દિવસ રોકાવું, કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની બાકી લોનની રિકવરી કરવી અને કચ્છ જિલ્લા કોંગ્રેસને મજબૂત કરવી, એ 2 એજન્ડા સાથે 62-67 એમણે આખા કચ્છમાં દર અઠવાડિયે શનિ રવિ પ્રવાસ કર્યો અને એને કારણે કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક જે ફળચામાં લઈ જવાનો સૈદ્ધાંતિક નિર્ણય સરકારે કર્યો હતો એ નિર્ણય સરકારે રદ કર્યો અને કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી જે કોંગ્રેસનો 1962ની ચૂંટણીમાં 125% પરાજય થયો હતો એ કોંગ્રેસે ત્યાર પછીની 1967ની ચૂંટણીમાં લોકસભાની બેઠક પણ જીતી અને ધારાસભાની 6 પૈકી 5 બેઠકો જીતી। આમ સંગઠન ક્ષેત્રે, સહકારી ક્ષેત્રે પણ એમનું યોગદાન ઘણું છે। આ કાર્યક્રમમાં જુદી જુદી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે મહેન્દ્રભાઈ ચોથાણી, રાજેશભાઈ પ્રેમજીભાઈ ઠક્કર, પુષ્પદાનભાઈ ગઢવી, જયંતિભાઈ જોશી તથા હસમુખભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ શંકરભાઈ સચદેએ કરી હતી, સંચાલન શ્રીમતી કાજલબેન ઠક્કરે કર્યું હતું।